ને મિત્રો, મજામાં મિત્રો. અંગ્રેજીની અંદર નવી નવી વાતો આપણે શીખ્યા કરશું અને વારંવાર જે પૂછાય છે એના ઉપર આપણે પહેલાં ફોકસ કરીએ, અને એટલા માટે આજનો ટોપિક મેં લીધો છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન ઉપર આપણે કંઈક વાત કરશું. મેં કીધું ઉપર, તો મિત્રો આ ઉપર છે ને એ પ્રેપોઝિશન જ છે. ગુજરાતીમાં એમના માટે શબ્દ છે નામ યોગી અવયવ. મિત્રો આ તમે વાપરો જ છો. ક્યાં ક્યાં વાપરો છો? તો ઘણી જગ્યાએ વાપરો છો. ઉપર જ વાપરો છો એમ નહીં, ક્યાંક ક્યાંક અંદર પણ વાપરો છો. ઊંચે પર રાખો છો, નીચે પણ વાપરો છો, આસપાસ પણ હે ને, આજુબાજુ પણ. તો મિત્રો આ બધી વાત છે પ્રેપોઝિશન જ છે. અને કોઈકે તરત કીધું કે સર નામ યોગી અવયવ, તો સર તો ગણિતના છે, પણ એકચ્યુઅલી તમે સાચા છો. શું આવશે? અવ્યય. અવ્યય એટલે આનો વ્યય ન થાય, બરાબર. નીચે એટલે પછી નીચે જ શબ્દ વાપરી શકીએ, હે ને. અંદર એટલે પછી અંદર, અંદરોન, અંદરીન, અંદરૂન, એવું કંઈ થાય નહીં. તો અવ્યય છે, બરાબર, એનો વ્યય નથી થતો. તો નામ યોગી એટલે કે નામની સાથે યોગ કરેલો, એટલે કે પછી નામે આવે ને સર્વનામે આવે, તો એની આજુબાજુ આવતા હશે. નામ, સર્વનામ, ફ્રેઝિસ, એની આજુબાજુ આ બધા મુકાતા હોય છે. તો આપણે નથી બોલતા કે તે ઘરમાં છે, તો આ માં છે તો ઘરમાં છે, ઘરની અંદર છે, બરાબર. આ ની આવ્યું, અંદર આવ્યું, આ બધા શું છે? પ્રેપોઝિશન છે. અને મિત્રો વાત શરૂઆત જ્યારે આપણે ઉપરથી કરી છે, આ ઉપર શબ્દને લઈને કીધું છે, તો ઉપર આપણે બોલીએ ને તો આમ તો સિમ્પલ જ છે કે દાખલા તરીકે તમે પહેલા માળે હોય તો તમે કહી શકો ઉપર આવો, બરાબર. પછી દિવાલ ઉપર ઘડિયાળ છે, પછી એમ કહેશો બારી ઉપર ઘડિયાળ છે, હે ને, ઘર ઉપર નળિયા છે, આવું બધું, ટેબલ ઉપર. તો બધી જગ્યાએ ઉપર શબ્દ વપરાય છે. તો તમે તરત કહેશો કે સર અમને આવડે જ છે, આ ઓ તો કરેલો છે, ઓ એન, બરાબર. તો સાવ સાચું છે, ઓન. પણ મિત્રો આ ઓન જ કાયમ ઓન છે? ચાલો જોઈ લઈએ. તો અંગ્રેજીની અંદર ખાલી એક વાત ધ્યાન રાખવાની છે કે વધુમાં વધુ પ્રેક્ટિસ એમ તમને આવડી જશે. તો પ્રેપોઝિશનની અંદર માત્ર ઓન નથી, જરા જોઈ લઈએ. મિત્રો મેં એક વાક્ય લખ્યું છે, ઘડિયાળ દિવાલ છે. મિત્રો તમે કહેશો કે આ કંઈક ગોટાળો છે, સાચી વાત છે. તો તમને ખબર છે કે ઘડિયાળ છે એ દિવાલ ઉપર છે, તો બરાબર. તો અહીંયા તમારે અહીંયા ઉપર, મિત્રો આને કાક ઘોડી કહે ને ગુજરાતીમાં, આ પણ પૂછાય છે. તો દિવાલ ઉપર છે, બરાબર, ઘડિયાળ દિવાલ ઉપર છે. કોઈ આની જગ્યાએ અહીં લખી નાખે તો કે ઘડિયાળ ઉપર દિવાલ છે, હે, તો દિવાલ ચણી દીધી હોય ઘડિયાળ ઉપર, તો એવો અર્થ નીકળે. તો ઉપર કઈ જગ્યાએ છે, એટલે કે શબ્દ નું અનુસંધાન ક્યાં છે એ તમારે જોવાનું છે. તો મિત્રો આજે આના ઉપર આ જ વાતને હું બીજી રીતે કહીશ કે ઘડિયાળ બારી ઉપર છે. હવે આ બંનેનો ડિફરન્સ જુદો છે. જ્યારે હું બોલું છું કે ઘડિયાળ દિવાલ ઉપર છે, તો તમે જોઈ શકો કે દાખલા તરીકે આ દિવાલ છે અને ગમે ત્યાં એક જગ્યાએ ઘડિયાળ છે, બરાબર. પણ જ્યારે હું એમ કહું છું કે ઘડિયાળ બારી ઉપર છે, ધેટ મીન્સ ફિક્સ થઈ ગયું છે કે એક બારી અહીંયા છે અને એ બારી ઉપર છે. તો અહીંયા આમ ઉપર છે અને આ ઘડિયાળ ઉપર, મતલબ દિવાલ ઉપર છે, મતલબ ગમે ત્યાં છે. તો આવી વાત અંગ્રેજી માટે કંઈક જુદી છે, અને એ જ આપણે શીખી લેવી છે, અને એ આવડી જશે પછી વાત પૂરી. મિત્રો તમને આનંદ થશે, ઉપર માટે ઓન પણ શબ્દ છે, એબવ પણ શબ્દ છે, ઓવર પણ શબ્દ છે, અપ પણ શબ્દ છે. તો આવું તો હજી પણ હોઈ શકે છે, કારણ કે જેમ ઊંડાણમાં જશું એમ ખબર પડશે. તો મિત્રો આપણે યાદ કેમ રાખવું? તો આઈડિયા તો કંઈક કરશું, પણ એક વાત નક્કી છે કે યાદ તો રાખવું પડશે, એટલે પ્રેક્ટિસ પણ કરશું. જેમ ગણિતમાં પ્રેક્ટિસ કરતા હતા એમ, જો મને એવું દેખાય છે કે કદાચ હું તમને છે ને ઘણા બધા ક્વેશ્ચન્સ કરાવી દઈશ, તો પણ ખ્યાલ આવી જશે કે આમાં આવું જ હશે. કેમ યાદ રાખવું? સાવ સહેલું. જેમ કે ઓન, એટલે મને તો કોન યાદ આવે, અને કોન ઉપરનો આઈસ્ક્રીમ યાદ આવે, રાઈટ. તો જોવો જોઈએ, કોન ઉપર આમ આઈસ્ક્રીમ ચોટેલો એના ઉપર જ છે. તો જ્યારે આમ ટચ થયેલું હોય, હે ને, ટેબલ ઉપર આમ પુસ્તક પડેલું જ છે, હે, તો એના ઉપર આમ ટચ થયેલું હોય, હે ને, માથા ઉપર તમે આમ ટોપી પહેરી દીધી છે, તો એ જે ટચ થયેલું હોય એ ઓન, યાદ રહી ગયું. તો કોન આઈસ્ક્રીમ, ઓન કોન, ઓકે. એ બહુ, મને તો બાઉ, અને બાઉ એટલે તમે કહો અમુક બહેનો તો જો ગરોળીથી ગભરાતા હોય, તો અહીંયા બારીની ઉપર એવો અર્થ નીકળે છે.
તો બારી ઉપર ઘડિયાળ હોઈ શકે, ફોટો હોઈ શકે, ગરોળી પણ હોઈ શકે. તો જે લોકો ગભરાય છે એ ગભરાય જ છે, મોટા થાય તો ગરોળીથી ગભરાય છે. પણ મિત્રો યાદ રાખજો, અંગ્રેજી ગ્રામરથી ગભરાતા નહીં, કારણ કે હવે બધા સાથે છે. તો અહીંયા એબવ, એબવ એટલે આવી રીતના ઉપર હશે, હે ને, જેમ કે તમે કલ્પનામાં જોડી લીધી આ બાવ છે, હે ને, નાના હોય ત્યારે બાવ એમ કહેતા, તો એબવ. ઓવર, તો તમને ખબર છે દડો છે ને આપણે ઓવર નાખીએ છીએ, ઓવર નાખીએ છીએ એટલે શું થાય છે, આવી રીતના આમ દડો આમથી આમ ઉપર થઈને જાય છે, હે ને, જેમ કે સ્ટમ્પ ઉપરથી ગયો, તો ઉપરથી શું જાય, તો પ્લેન ઉપરથી જાય, હે, એકદમ આમ ટચ ન થતું હોય આમ ઉપરથી જતું હોય, પંખો ઉપર ફરતો હોય. તો આ બધું યાદ રાખશે ઉપર, ઓવર, હે ને, તો ઓવર યાદ રહી જશે. અને અપ, અપ એટલે કપ, હે ને, કપ યાદ, ઉપર, ઉપરની સાઈડમાં અપ મગાવ્યો, હે ને, ચાનો કપ ફર્સ્ટ ક્લાસ મજાનો મગાવ્યો છે. વાતને આપણે જેમ સમજશું એમ તમને ખ્યાલ આવશે કે હવે ઓન વિશે ક્લિયર છે કે જે ટચ થયેલું હશે, એબવ વિશે ક્લિયર છે કે ઉપર હશે, ઓવર એટલે આવી રીતના માથા ઉપરથી પસાર થતું હોય એવી રીતે, અને અપ, અપ એટલે ઉપરની સાઈડમાં. તો કપ ઉપર મગાવ્યો છે, રાઈટ, અહીંયા જો ભાઈ છે. તો વાત આટલી જ છે, અને હવે આપણે એની અંદર ડિટેલમાં જઈએ. મિત્રો બે વાક્ય આપ્યા છે, દિવાલ ઉપર ઘડિયાળ છે, બારી ઉપર ઘડિયાળ છે. ચલો દિવાલ ઉપર, તો તમે મૂંઝાશો જ, કારણ કે દિવાલ ઉપર એટલે, તો મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા ધારો કે આમ દિવાલ ચૈણી છે ને એના ઉપર ઘડિયાળ, એવું તો છે જ નહીં, તેમ છતાં ઓન આવશે. હવે આવું શું કામ, તો એ જ અંગ્રેજીની વાત છે. આપણે ઉપર એટલે ઉપર બોલી ગયા અને આપણે સમજીએ લઈએ, પણ અહીં એવું નથી, અહીં આવું જુદું 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 છે. હવે બારી ઉપર ઘડિયાળ છે, તરત કહેશો કે બારી ઉપર એટલે આ બહુ યાદ આવી ગયું, બરાબર ને, બાવ એટલે એ બહુ, તો એ સાચું છે. તો બારી ઉપર જ્યારે ઘડિયાળ હશે ત્યારે એ બહુ આવશે. મિત્રો એ જ રીતે પંખો ફરે છે કોઈના માથા ઉપર, તમે તરત કહી દેશો ઓવર આવશે. અને કોઈ સ્ટેર અપ કરી રહ્યું છે, પગથિયા ચડી રહ્યું છે, તો એના માટે પગથિયા ઉપર કોઈ ચડી રહ્યું છે તો એના માટે અપ આવશે. તો મિત્રો આ વાતને અનુસંધાને મારે જે વાત કરવી છે એ હું હમણાં ટેસ્ટ લઈશ, અને ટેસ્ટમાં તમે સાચા જશો, કારણ કે આટલી નાનકડી વાત તમે પકડી જ લીધી છે અને આપણે ચેક પણ કરશું. પણ સાથે સાથે આ ઓન છે એ સ્પેશિયલ કેસમાં ફ્રેઝ, ફ્રેઝ એટલે આપણે શબ્દ સમૂહમાં પણ વપરાતું હોય, તો એમાં જે આવતું હોય ને એને આપણે બદલાવી શકીએ નહીં, બરાબર. આપણે જેમ કહેવત, રૂઢિપ્રયોગ જે વાપરતા હોય છે, એવી જ રીતે જે ફ્રેઝિસ છે, શબ્દ સમૂહ છે, એમાં ઓન જે જગ્યાએ આવતું હશે એમાં ઓન જ આવે, તો એવું પણ સાથે સાથે ઘણી જગ્યાએ આવી જાય છે. તો બંને વસ્તુને આપણે મિશ્રિત કરશું અને થોડીક ડિટેલ લઈ અને પછી સીધે સીધી ટેસ્ટ લઈ જઈએ. પણ મિત્રો તમે સાવ ક્લિયર છો, કોન યાદ છે, બહુ યાદ છે, ઓવર નાખેલો છે એ યાદ છે, અને અપ પણ યાદ છે. તો એના આધારે આપણે થોડાક ઉદાહરણ લઈ અને પછી તમારી ટેસ્ટ, ઇઝ ઇટ ઓકે? મિત્રો ઓન વિશે આટલી વસ્તુ ક્લિયર કરી દે કે જે ટચ થયેલું હશે, જેમ કે ઓશિકું છે એ પથારી ઉપર છે, હે ને, ધ પિલો ઇઝ ઓન ધ બેડ, ટચ થયેલું હશે આમ, બરાબર. પછી દિવસ અને તારીખ, તો જેમ કે એ ભાઈ છે એ દિવાળીના દિવસે આવશે, તો ઓન દીપાવલી, હે ને. ગાંધીજી છે એ ક્યારે જન્મ હતા, તો 2 ઓક્ટોબર, બરાબર, તો ઓન 2 ઓક્ટોબર. ખ્યાલ આવે છે મિત્રો? તો તારીખ, દિવસ, તો એના માટે પણ ઓન આવશે. એ જ રીતે કોઈનું પ્રસારણ છે તો એ ઓન ટીવી, હે ને, આપણે કહીએ કે ઓલા ભાઈ ફોન ઉપર છે, એ ફોન ઉપર એટલે ઓન, ઓન ફોન જ આવશે, હે ને, ઇન ફોન નહીં આવે. એ જ રીતે કોઈ કોમ્પ્યુટર પર કામ કરી રહ્યું છે, રેડિયો પર પ્રસારણ થઈ રહ્યું છે, બરાબર, તો ઓન એર, બરાબર, ઓન ટીવી, તો આ જગ્યાએ પણ ઓન આવશે. પછી શરીરના અવયવ, તો એ જગ્યાએ પણ, દાખલા તરીકે કોઈએ પગ ઉપર પગ મૂક્યો, હે ને, તો અહીંયા શું આવશે, હી પુટ લેગ ઓન હિઝ લેગ, હે ને, તો આવું કંઈક. તો વાત એ છે કે શરીરના અવયવોની વાત હશે ત્યારે પણ ઓન આવે છે. તો એના આધારે આપણે થોડાક ઉદાહરણ પણ જોઈ લઈએ, એકવાર નજર કરી લ્યો, તો પછી આપણને સીધી ટેસ્ટ લઈ લઈએ. મિત્રો ઝીણી નજર, ઓન ફાયર, અને ફાયર ને ઓન ફાયર, ઓન ડિસિપ્લિન, ઓન એ મેપ, અને નકશાની અંદર, ઓન શેડ્યુલ, હે ને, તો શેડ્યુલ પ્રમાણે જે ગોઠવાતું એમાં ઓન શેડ્યુલ કહેવાય. ઓન ટાઈમ, જો આ વારંવાર પૂછાય છે, હમણાં જીપીએસસીમાં પૂછાડ્યું, ઇન ટાઈમ ઘણા બધા કરીએ, આપણા ઓન ટાઈમ, ઓન હેન્ડ, હે ને, આપણા બેલેન્સ છે ઓન હેન્ડ છે, ઓન બેલેન્સ, ઓન એ એકાઉન્ટ ઓફ, ઓન ઓર્ડર,
ઓન ટેલિવિઝન, મેં કીધું પ્રસારણ થયું, ઓન ધ ફર્સ્ટ ફ્લોર, ઓન એ હોર્સ, જે ઘોડા ઉપરની સવારી, ઓન એ હોર્સ, ઓન ધ રેડિયો, ઓન એ બાઇસિકલ, ઓન ધ પેજ, હા, ઓન ધ લેફ્ટ રાઈટ, બરાબર, લેફ્ટ રાઈટ એવી રીતે જતો, એ જ રીતે ઓન ધ કોમ્પ્યુટર, પછી ઓન માય ફિંગર, ઓન હિઝ લિપ્સ. તો મિત્રો, આ ઓનનો જે અનુસંધાન છે એ જો પકડી લેશો અને પછી તો તમે જોજો કે તમે જ શ્યોર હશો કે હા, પેલી ઓનવાળી વાત થઈ ગઈ, તો તમારે એ જ ટાઈમે ટ્યુબલાઇટ ઓન થઈ જશે અને માર્ક્સ પણ ઓન. તો મિત્રો, અહીંયા ઈ કરી નાખવું પડશે, વન માર્ક્સ, ઓ એન ઈ, વન. તો મિત્રો, વાત આટલી છે. અને હા, એક ઓન પાછળ પણ આવે છે, એ પણ થોડુંક સાથે સાથે જોઈ લઈએ. તો આપી દઉં મિત્રો, આ રીતે વર્બ પછી પણ, આ બધા વર્બ છે એના પછી પણ ઓન આવી શકે છે. તો પ્રેપોઝિશન પછી બી ઓન, પ્રાઇડ ઓન, વર્ક ઓન, એગ્રી ઓન, કોંગ્રેચ્યુલેટ ઓન, ડિપેન્ડ ઓન. તો મિત્રો, આ બધી વાત આપણને સમજાઈ જ જવાની છે પણ પ્રેક્ટિસથી. તો જો તમે યસ કહેતા હો તો માત્ર 8 ગુણની ટેસ્ટ લઉં છું, અને તમારે કોમેન્ટ્સમાં લખવું પડશે કે તમને 8માંથી કેટલા આવ્યા. પણ ફરીથી મિત્રો, તમને યાદ છે કે દડો એટલે ઓવર, પંખી, હે, એ પણ આ ઉપરથી પસાર થતું હોય, પંખો એ પણ ઉપરથી, હા, પ્લેન એ પણ ઉપરથી, તો એ બધા ઓવર છે. અને ટચ થઈને હોય એવા જનરલી ઓન છે, અને એબવ હે ને, તો કોઈ વસ્તુની ઉપર આપણે મૂકી રહ્યા છીએ તો એ એબવ થશે. તો લઈ લઈએ ટેસ્ટ, ચાલો, રેડી? તો મિત્રો, લખો જોઈએ, હી ઇઝ, મતલબ તમારે ખાલી કયો જવાબ આવશે, હી ઇઝ કમિંગ, ખાલી જગ્યા, દીપાવલી. ચાલો, વિચારી લીધું, યસ, સાવ સાચા છો, ઓન, કારણ કે દિવસ છે ને, કયા દિવસે આવે છે, 2 ઓક્ટોબરે આવે છે, 20 નવેમ્બર આવે છે, બરાબર, તમારી પરીક્ષા ક્યારે આવી રહી છે, તો જે કંઈ જવાબ આવે છે તો એ ડેઝ હશે, તો સાવ સાચા છો, ઓન. મહેશ શુડ ગીવ હિઝ ઇન્સ્ટોલમેન્ટ, ખાલી જગ્યા, ટાઈમ, વેરી ગુડ, તો એમાં પણ શું આવશે, ઓન. ધ પ્લેન પાસ્ડ, ખાલી જગ્યા, ધ બિલ્ડિંગ, યસ, શું આવશે, એબવ કે ઓવર, સાવ સાચું છે, ઓવર. સોહાબેન કેમ ટુ ધ ક્લાસ, ખાલી જગ્યા, ફૂટ, વિથ આવશે, એટ આવશે, બાય આવશે, નહીં, બિલકુલ સાચું છે, ઓન. ત્યાર પછી ધ બુક ઇઝ, ખાલી જગ્યા, ધ ટેબલ, યસ, ઓન ધ ટેબલ. પછી છઠ્ઠું, ધ ક્લોક ઇઝ, ખાલી જગ્યા, ધ વિન્ડો, યસ, શું આવશે, વેરી ગુડ, એબવ. રવિભાઈ, રવિભાઈ કેમ, ખાલી જગ્યા, ધ સ્ટેર્સ, તો અપ, બરાબર, અપ ધ સ્ટેર્સ. અને યોર એક્ઝામિનેશન, ખાલી જગ્યા, ધ સન્ડે, બિલકુલ સાચું છે, શું આવશે, ઓન. તો મિત્રો, 8માંથી 8 આવી ગયા છે ને, તો ટેન્શન ના રાખતા, પ્રેક્ટિસ તો હજી ખૂબ કરવાના છે. અને હા, વલોણું જોઈએ છે ને, ચલો આપી દઉં મિત્રો, ભલે થઈ જાય હિન્દીમાં, તો વલોણું હિન્દીમાં પણ હોઈ શકે, અંગ્રેજી શીખી તો હિન્દી તો થઈ જ જાય. તો વલોણું રેડી છે કે જ્યારે તમે શરૂઆત કરી દીધી ને મિત્રો, પછી કોઈ ના રોકી શકે, જુઓ પછી શું થાય છે. અને મિત્રો, આ તો જ્ઞાન મેળવીએ છીએ, અને એને આ કોઈ ચોરી કંઈ કરી શકશે નહીં, અને એટલું જ્ઞાન મેળવી લો, કેબીસીમાં પણ જવા મળશે. તો જ્યારે આખો જમાનો જ જ્ઞાનનો છે, તો બસ જ્ઞાન રોજ લેતા જ જશું. અને હવે તો તમે, તમારી ગાડી ફટાફટ ચાલી રહી છે, એટલે જ વલોણામાં કે હમારી ગાડી જબ ઓન, હમારી ગાડી જબ ઓન, રુક સકેગા ભાઈ અબ કોન. તો કોઈ તમને હવે રોકી શકવાનું નથી, અને રોકાવાનું પણ નથી, કારણ કે એક પછી એક ગાડીની જેમ જ આવતી જવાની છે દરેક પરીક્ષાઓ. અને પરીક્ષાઓમાં સારામાં સારી, અને તો ફર્સ્ટ ક્લાસની જ આપણે બુકિંગ કરાવી લેવાનું છે, અને બધા રેડી છે. ખૂબ મજા આવી, બસ ઘણા બધા વિડીયોઝ આવશે. પણ મિત્રો, એક યાદ રાખજો કે આપણે ટૂંકા ગાળામાં કરવું છે, તો હું કાંઈક એવો પ્લાન કરું છું કે ઝડપથી જાજુ બધું થઈ જાય. તો યસ, હા, તમારી કોમેન્ટ્સની રાહ સાથે, વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.